તો ભાજપના નેતૃત્વ પાસે વિચારવાનો સમય માંગ્યો છે તેવું કહ્યું છે કનુભાઈ કલસડિયાએ. જોકે તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. ડોક્ટર કનુભાઈ કલસડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે આ વધુ બે મોટા નેતાઓ કનુભાઈ કલસડિયા, અરવિંદ લાડાણી, તેઓ પણ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ભાજપમાં જોડાવા અંગે મેં સમય માંગ્યો છે તેવું કનુભાઈ કલસડિયાએ કહ્યું છે. તો બીજી તરફ અરવિંદ લાડાણી કે જેઓ રાજીનામું આપવા માટે થોડા સમય પહેલા જ અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા, તેઓ પણ રાજીનામું આપી ચૂક્યા છે કોંગ્રેસમાંથી. રાજીનામું આપવા માટે લાડાણી અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા છે. અરવિંદ લાડાણી કે જેઓ રાજીનામું આપવા માટે આજે અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા, પહેલા તેમણે અધ્યક્ષ શંકર ચૌધરી પાસે મળવાનો સમય માંગ્યો હતો રાજીનામું આપવા માટે. તેમના નિવાસ સ્થાને અરવિંદ લાડાણી પહોંચ્યા. તો વધુ બે સૌરાષ્ટ્રના નેતાઓ કે જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, અરવિંદ લાડાણી કે જેઓ રાજીનામું આપવા માટે પહોંચ્યા છે, આ સાથે સાથે કનુભાઈ કલસડિયા, તેઓ પણ સી આર પાટીલને મળ્યા હતા અને તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. જે અટકળો અત્યારે સામે આવી રહી છે, જે સમાચારો મળી રહ્યા છે, કનુભાઈ કલસડિયા પણ ભાજપમાં જોડાઈ શકે છે. તેમને પણ સમય માંગ્યો છે વિચારવા માટે. તો બીજી તરફ અરવિંદ લાડાણી કે જેઓ અત્યારે અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા છે રાજીનામું સુપ્રત કરવા માટે, તેમણે અધ્યક્ષ શંકર ચૌધરી પાસે મળવાનો સમય માંગ્યો હતો. બનાસકાંઠાથી શંકર ચૌધરી પરત ફર્યા અને તેમના નિવાસ સ્થાને અત્યારે અરવિંદ લાડાણી રાજીનામું આપવા માટે પહોંચ્યા છે. તો જે રીતે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે, ભાજપનું એક પછી એક નેતાઓ ભાજપની અંદર જોડાઈ રહ્યા છે, કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. જે માણાવદર બેઠકથી